નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 13 જૂન 2018 કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલાં કરંટ અફેર્સથી ચાલુ કરીએ. ભારતમાં એક સ્ટેચ્યુટરી બોડી, એક સંસ્થા છે જેને કહેવાય છે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન, KVIC. આ ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન દ્વારા પોતાનો ને પોતાનો એક વર્લ્ડ રેકોર્ડ તે તોડવામાં આવ્યો છે અને નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ એવો છે કે આ એજન્સી અથવા તો આ સંસ્થા તે બીજી ટ્રાઇબ્સ અથવા તો બીજા લોકોને બી બોક્સીસ આપે છે. બી બોક્સીસનો મતલબ એવો થાય કે હની બીઝ આપણે જ્યારે નેચરલી મધપૂડો જે થતો હોય તો આર્ટિફિશિયલી મધપૂડો કરવા માટે તેના બોક્સીસ બનાવવામાં આવે અને તેવી યોજના કરવામાં આવે કે તે બોક્સમાં જ હની બીઝ આવે અને મધ બનાવે. તો આવા 1000 બોક્સનો રેકોર્ડ ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન દ્વારા બનાવવામાં આવ્યો હતો. કાઝીરંગા ફોરેસ્ટમાં તેમને મિસિંગ ટ્રાઇબ્સ, જે આસામની એક ટ્રાઇબ છે, તેમને આપવામાં આવ્યો હતો અને તે જ રેકોર્ડ તોડી અને આ સમયે તે રેકોર્ડ તે કુપવાડા ડિસ્ટ્રિક્ટ કાશ્મીરમાં જે આવેલી છે તેમાં બનાવ્યો છે. અને આ બી બોક્સીસની સંખ્યા તે લોકોએ 1000થી વધારી અને 2330 કરી નાખી છે. તો ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન દ્વારા આ 2330 બી બોક્સીસ જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે એક ત્યાંની ટ્રાઇબને આપવામાં આવ્યા હતા તેના નર્ચરિંગ અને આગળ તેનું ડેવલપમેન્ટ થાય તેના માટે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. ભારત સરકાર દ્વારા 2015 એક સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી જેનું નામ છે ફેમ, FAME ફેમ. આનું ફૂલ ફોર્મ થાય છે ફાસ્ટ એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઇન ઇન્ડિયા. તો આ ફેમ સ્કીમનો ધ્યેય એ હતો કે આપણે જલ્દીથી આ ઓટોમોબાઈલ સેક્ટર જે પેટ્રોલ ને ડીઝલ પર ચાલે છે તેનાથી શિફ્ટ થઈ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર આપણે જઈએ. તો તેના માટે ગવર્મેન્ટ દ્વારા આ એક ઇન્સેન્ટિવ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે કે જે હેવી ઇન્ડસ્ટ્રીઝ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ બનાવશે તો તેમને ઇન્સેન્ટિવ્સ આપી અને તેમને ઇકોનોમિક રીતે ફાયદો થાય તેના માટેની આ સ્કીમ યોજવામાં આવી છે. તો આ સ્કીમ જે ફેમ સ્કીમ છે તેનું ડ્રાફ્ટ પ્રપોઝલ તે રિજેક્ટ થતું રહે છે અને હાલમાં જ તેનું એક ડ્રાફ્ટ પ્રપોઝલ ફાઇનાન્સ મિનિસ્ટ્રી દ્વારા રિજેક્ટ કરવામાં આવ્યું છે કારણ કે તેનું સ્ટ્રક્ચર અને પોલિસી તે બરાબર ન હતી. તો આ સ્કીમ હજી ફાઇનલાઇઝ નથી થઈ, માર્કેટમાં નથી આવી, પરંતુ આ સ્કીમ તે ગવર્મેન્ટ દ્વારા 2015 જ લોન્ચ કરવામાં આવી હતી. તો આનું ફૂલ ફોર્મ પૂછાવવાની ઘણી બધી શક્યતા છે. હવે આને જ રિલેટેડ આપણે બીજા એક કરંટ અફેર્સ એ જોઈએ કે ઇસરો દ્વારા હાલમાં જ જે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર તેની એક આર્મી વિંગ છે, તો તેના દ્વારા જે લિથિયમ આયન સેલ બેટરીની ટેકનોલોજી તેમને પોતાની રીતે જે ડેવલપ કરાયેલી છે, ઇન્ડિજિનિયસ ટેકનોલોજી જેને કહેવાય છે, તો તે ટેકનોલોજી તે લોકો હવે માર્કેટમાં મૂકવાના છે અને જે કોઈ સ્ટાર્ટઅપ અથવા તો જે કોઈ ઇન્ડસ્ટ્રીઝને આ ટેકનોલોજી જોઈતી હોય તો તેમને 1 કરોડ રૂપિયામાં ઇસરો તે ટેકનોલોજી આપવાનું છે. અને આ ટેકનોલોજી દ્વારા ફાયદો એ થશે કે લિથિયમ આયન સેલ ટેકનોલોજીમાં જે લિથિયમ આયન સેલ આપણે પ્રોડ્યુસ કરીએ છીએ તે આપણે આપણી સાઇઝ રીતે, આપણી ડેન્સિટી રીતે પ્રોડ્યુસ કરી શકીએ અને તે આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં યુઝ કરી શકીએ. તો આ બે કરંટ અફેર્સ આ રીતે કનેક્ટેડ છે. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. હાલમાં જ જાપાન દ્વારા તેનો એક પ્રેસ્ટિજિયસ અવોર્ડ નિકેઈ પ્રાઇઝ તે ભારતના સુલભ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના જે હેડ છે બિંદેશ્વર પાઠક તેમને પ્રદાન કરવામાં આવ્યો છે. આ બિંદેશ્વર પાઠકની જે સંસ્થા છે સુલભ ઇન્ટરનેશનલ, તે ઘણા બધા ક્ષેત્રોએ જ્યાં સામાજિક ભેદભાવ થતો હોય અને જ્યાં આવી વસ્તુઓની જરૂર પડતી હોય એ જગ્યાએ કાર્યરત છે અને સામાજિક ભેદભાવને દૂર કરવા માટે સુલભ ઇન્ટરનેશનલે બહુ જ મોટું કામ કરેલું છે. અને બીજા જો આપણે કામ અથવા તો ઇન્વેન્શન જોવા જઈએ તો તેમાં તેમને બાયોફર્ટિલાઇઝર એનિમલ્સ અને પ્લાન્ટ્સના અલા રિમીન્સમાંથી કઈ રીતે બને છે અને બાયોગેસ જનરેશન ટેકનોલોજી તેમને એક અલગ રીતે આપી છે. તો આ સુલભ ઇન્ટરનેશનલની આટલી બધી ઉપાધિઓ પણ બીજી છે. જો આપણે જાપાનની તે નિકેઈ પ્રાઇઝની વાત કરીએ તો બિંદેશ્વર પાઠકની પૂર્વ ભારતના 2 એવા વ્યક્તિ છે કે જેમને આ નિકેઈ પ્રાઇઝ જાપાન દ્વારા પ્રદાન કરવામાં આવ્યો છે.
તેમાં સૌથી પ્રથમ નામ તે મનમોહન સિંહનું આવે છે અને બીજા ઇન્ફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિનું આવે છે. તો આ નિકેઈ પ્રાઇઝ તે ભારતમાં હવે ત્રણ જણાને મળ્યું છે અને ત્રીજું સ્થાન તે બિંદેશ્વર પાઠક ધરાવે છે. હવે આપણે જોઈએ છેલ્લા કર્ણાટકર્સ. હાલમાં જ જે ટ્રમ્પ અને નોર્થ કોરિયાના શાસક કિમ જોંગ ઉનની જે હિસ્ટોરિક મીટિંગ થઈ છે, ઐતિહાસિક મીટિંગ થઈ છે, તે સિંગાપુરમાં યોજવામાં આવી હતી. તો તે સિંગાપુરમાં જ કેમ યોજવામાં આવી હતી તે એક પ્રશ્ન બહુ ઇન્ટરેસ્ટિંગ કહેવાય છે. અને સિંગાપુરમાં યોજાવા માટે તે મીટિંગના ત્રણ કારણો છે. પહેલું કારણ, સિંગાપુર દેશ એક ન્યુટ્રલ દેશ કહેવાય છે કે જેનું પોલિટિકલ અલાઇનમેન્ટ અથવા તો ઇકોનોમિક અલાઇનમેન્ટ કોઈ દેશ સાથે નથી. બીજું કારણ એ છે કે આ જ એવો દેશ છે કે જેમાં યુએસએ અને નોર્થ કોરિયાની કોન્સ્યુલેટ ઓફિસ આવેલી છે. અને ત્રીજું કારણ એ છે કે આવી કોઈ પણ જ્યારે બાયલેટરલ દ્વિપક્ષીય મીટિંગ જ્યારે યોજવાની હોય ત્યારે મહત્ત્વનું સ્થાન તે સિંગાપુર જ હોય છે. એટલા માટે આ ત્રણ રીઝનના કારણે સિંગાપુરમાં ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની તે ઐતિહાસિક મીટિંગ યોજાઈ હતી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.